ત્રણ નવની અંદર ઇંગ્લિશ વિષયમાં આપણે વીક છઠ્ઠાની વાત કરી રહ્યા છે અગાઉ આપણે વીક છઠ્ઠાના પહેલા વિડીયોની અંદર ઘણી બધી ચર્ચા કરી લીધી છે હવે આ વીક છઠ્ઠાના બીજા વિડીયોની અંદર ભાગમાં અલગ અલગ સિમ્પલ પાસ્ટને લગતા અને યસ્ટ ડેને લગતા જે ભાગ છે એની ચર્ચા કરશું તો વિડિયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને જેથી કરીને આવા વિડીયો સાથે તમને જોવા મળે કે વિડીયો અપલોડ થયેલી છે એની નોટિફિકેશન તમને ફ્રી ઓફમાં જોવા મળે કે આ વિડિયો અપલોડ થઈ ગયો છે એ જોઈ શકો છો વાત કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ અને અલગ અલગ વર્કશીટની અંદર પ્રશ્નો તમે જોઈ શકો છો કે શબ્દો આપેલા છે શબ્દોના આધારે એના ફાસ્ટ ફોર્મ શું થાય એટલે કે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ શું થાય એ લખવાનું થાય પછી વાક્ય છે એને ભૂતકાળમાં ફેરવાના છે અલગ અલગ પાંચ વાક્ય પછી અને સાથે આપેલા જે શબ્દો છે એના આધારે તમારે ભૂતકાળમાં એ શબ્દના આધારે અલગ અલગ વાક્યો બનાવવાના છે પછી કાઉસમાં પેલા શબ્દનો ઉપયોગ કરી અને એના ભૂતકાળમાં વાક્યો છે એ બનાવવાના થશે બરાબર પછી ટ્રાય ટુ વાઇટ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ એની ન્યૂ પ્લેસ એટલે કે કોઈ પણ એક જગ્યા જે નવી છે બરાબર જે તમે ગયા વર્ષે વિઝિટ કરી હોય મુલાકાત લીધી હોય તો એના આધારે એના પ્રશ્નોના આપણે અલગ અલગ વાક્ય લખી ભૂતકાળની અંદર બરાબર છેલ્લા વર્ષે તમે મુલાકાત લીધી છે તો એના આધારે જે વાક્યો છે એ અલગ અલગ લખવાના થશે ઘણા બધા બરાબર તો એટલા જે પ્રશ્નો છે એટલા પ્રશ્નોને આપણે ચર્ચા કરી લઈએ કઈ રીતના એના જવાબો લખવાના છે તો સાદો ભૂતકાળને લખતા જ આપણે શબ્દો જોયા હતા શબ્દોના આધારે તેમના જે ભૂતકાળનો રૂપ બને છે ક્રિયાપદનું એ શું થાય છે જોઈ લઈએ બરાબર પહેલા પ્રશ્નમાં આપ્યું છે લવનું શું થશે લવડ થશે કોનું શું થશે વેન્ટ બરાબર ઈટનું એટ એટી થઈ જશે રીડનું રેડ બરાબર રાઇટનું રોટ સ્પીકનું સ્પીક ડ ઈડી લાગશે પ્લેયનું પ્લેડ એમાં પણ ઈડી લાગશે તો એ રીતના ભૂતકાળનું રૂપ થઈ જાય છે પછી બીજા પ્રશ્નમાં આપ્યું તો કન્વર્ટ ધ ગીવન સેન્ટેન્સ ઇન ધ પાસ્ટ ફોર્મ ભૂતકાળના શબ્દોમાં વાક્ય બનાવવાના છે માં છે સુમન પ્લેસ ફૂટબોલ તો એનો ભૂતકાળનું વર્ગ થશે સુમન પ્લેડ ફૂટબોલ પછી આઈ રાઇટ વિથ અ પેન તો એમાં શું થઈ જશે આઈ રોટ વિથ અ પેન પછી હી સિંગ્સ વેરી વેલ એનું થઈ જશે હી સેંગ વેરી વેલ પછી ચોથું છે એમાં માય મધર પ્રેસ ટુ ગોડ તેમાં થશે માય મધર પ્રેડ ટુ ગોડ ઈડી લાગી જશે પ્રેસનું પ્રેઇડ થઈ જશે એ ગોડ ટુ ધ માર્કેટ એનું થઈ જશે તે ઇવેન્ટ ટુ ધ માર્કેટ બરાબર ગોનું શું થઈ જાય વેન્ટ થઈ જાય

રવિન્દ્રનાથ ટાગોરે રાષ્ટ્રીય ગીત છે એ લખેલું છે નેશનલ એન્થમ પછી હિરેન રો વેન્ટ ટુ હિસ ફ્રેન્ડ્સ હોમ હિરેન છે એ તેમના મિત્રને ઘરે ગયેલો હતો રાહુલ રેન વેરી ફાસ્ટ બટ હી મિસ ધ બસ રાહુલ છે એ ખૂબ જ દોડેલો પણ તે તેમની બસ ચૂકી ગયેલો આ રીતના કોઈ પણ વાક્ય ભૂતકાળમાં તમે લખી શકો છો પછી વાત કરવા છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ ઇઝ યુઝિંગ ધ કરેક્ટ ફાસ્ટ ફોર્મ વાક્યની અંદર જે કાઉસમાં પેલા શબ્દ છે એ ક્રિયાપદનો ઉપયોગ કરીને એનું ભૂતકાળનું વાક્ય છે એ બનાવવાનું થાય તો આઈમાં જમ્પનું જમ્પ થઈ જાય આઈ જમ્પ બીકોઝ ઓફ હિયર વાક્ય બનશે આઈ જમ્પ બીકોઝ ઓફ હિયર બરાબર હું જમ્પ કરું છું પણ મને બીક લાગે છે બીકને કારણે હું જમ્પ કરું છું એમ થશે ને બીકને કારણે હું જમ્પ કરું છું પછી વી ખાલી જગ્યા વેરી લેટ સ્લીપનું સ્લીપ સ્લીપડ થઈ જશે એટલે વી સ્લીપ્ડ વેરી લેટ બરાબર ખૂબ જ અમે ખૂબ જ મોડા સુઈએ છીએ પછી આ ખાલી જગ્યા ટુ ધ જુ યસ્ટરડે ગોનું વેન્ટ થઈ જાય તો આ વેન્ટ ટુ ધ ધુ યસ્ટરડે અમે હું ગઈકાલે પ્રાણી સંગ્રહાલયની પ્રાણી સંગ્રહાલય જોવા ગયો હતો પછી સી ખાલી જગ્યા ધ સી ખાલી જગ્યા મી હર ડ્રેસ તો સી ગેવ મી ગીવનું ગેવ થઈ જશે સી ગેવ મી હર ડ્રેસ એણીએ મને એક ડ્રેસ બરાબર આપેલો હતો એ ટ્રાય ટુ રોટ અ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ એની ન્યૂ પ્લેસ નવા જે પણ સ્થળ છે એના વિશેને જે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે તમે મુલાકાત લીધી હતી એના ઉપર વાક્ય લખવાના છે તો લાસ્ટ યર આઈ વેન્ટ ટુ અમદાવાદ ગયા વર્ષે હું અમદાવાદ ગયો હતો તે સો સાયન્સ સિટી ત્યાં મેં સાયન્સ સિટીની મુલાકાત લીધી અમદાવાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટી ઇન ગુજરાત અમદાવાદ છે એ મોટા મોટો સિટી છે ગુજરાતનું મોટ બરાબર અમદાવાદ છે એ મોટું સિટી કહી શકીએ બરાબર ગુજરાતનું તે ધેટ સિટી ઇઝ ફેમસ ફોર ઇટ્સ ટુરિસ્ટ એટ્રેક્શન આ જે શહેર છે એ જે લોકો ફરવા આવે છે એના માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે ત્યારે આ મેની પ્લેસીસ લાઈક રિવરફ્રન્ટ સાયન્સ સિટી સાબરમતી આશ્રમ કાંકરિયા લેક જામા મસ્જીદ જામા મસ્જિદ એક્સેટ્રા જોયેલા ઘણા બધા સ્થળો છે જેમ કે રિવરફ્રન્ટ છે સાયન્સ સિટી છે સાબરમતી આશ્રમ છે કાંકરિયા તળાવ છે જામા મસ્જિદ છે વી આર રીચ ડેટ નાઇન નાઇન એ એમ ઇન ધ સાયન્સ સિટી અમે લોકો નવ વાગે સવારે ત્યાં સાયન્સ સિટી પહોંચી ગયા નાઇસ પ્લેસ ટુ વિઝિટ એન્ડ સ્પેન્ડ ધ એન્ટાયર ડે સારું સ્થળ છે મુલાકાત લેવા જેવું છે અને આખો દિવસ ત્યાં અમે પસાર કર્યો ધેર ઇઝ ઓલ્સો મ્યુઝિ મ્યુઝિકલ ફાઉન્ટેન સાયન્સ સિટી ત્યાં મ્યુઝિકલ એટલે કે જે સંગીત સાથેનો ફુવારો છે સાયન્સ સિટીમાં ધ થ્રી થિયેટર વિઝિટ મસ્ટ અને થ્રી થિયેટર પણ છે એ પણ જોવાલાયક છે એની પણ મુલાકાત લેવી જોઈએ જરૂરી તો એનર્જી એજ્યુકેશન પાર્ક પ્રેઝન્ટ ધ ફેરિયસ ફોર્મ ઓફ એનર્જી ગીવિંગ ઇમ્પોર્ટન્સ ટુ ધ ફાઇવ એલિમેન્ટ્સ ફાયર વોટર એર અર્થ એન્ડ સ્પેસ બરાબર એટલે કે એનર્જી એટલે કે ઉર્જાના જે કંઈ અભ્યાસ છે એને લગતા ઘણા બધા ઉર્જાના સ્વરૂપો સમજાવવામાં આવ્યા એમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું જેમાં મુખ્યત્વે પાંચ એમના તત્વો છે બરાબર અગ્નિ પાણી વાયુ પૃથ્વી અને અવકાશ એ પણ સમજાવવામાં આવે છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ એનર્જી ફ્રોમ વન ફોર્મ ટુ another form conventional એન્ડ રિન્યુએબલ એનર્જી sources waste ટુ સેવ ફ્યુલ ઇઝ provided જે કંઈ માહિતી છે ટ્રાન્સફોર્મેશન એટલે કે ઊર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જે કંઈ રૂપાંતર થાય છે તો એ ઊર્જાનું રસ્તો બદલે છે એનો ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે જેથી કરીને આપણે એમ કહી શકીએ કે આપણે ઉર્જાને બચાવી જોઈએ એ જ રીતે જો કે જે કાંઈ ફ્યુલ છે એ પણ બચાવવું જોઈએ જેને આપણે આપીએ છીએ અલગ અલગ જગ્યાએ સાયન્સ સિટી પ્રોવાઈડ્સ અ પરફેક્ટ બ્લેન્ડી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ આઈ એન્જોય ધેર સાયન્સ સિટી છે એ આપણે ઘણી બધી માહિતી અને મનોરંજન છે એ આપી રહે છે અને મેં આ જગ્યાને ખૂબ જ માણી હતી હવે આગળનો જે ભાગ છે જેની અંદર તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે બરાબર સાદો ભવિષ્યકાળ એને લગતી માહિતી છે એ આપણે જોઈ લઈએ કે એના કયા કયા પ્રશ્નો આવે છે બરાબર ત્યાર પછીનો જે ભાગ આવે છે એમાં સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ જેમાં રીડ ધ સેન્ટેન્સ ઇઝ બિલો એન્ડ ડિસ્કસ ઇટ્સ મિનિંગફુલ વિથ યોર ટીચર વાક્યનો વાંચીને તેનો યોગ્ય અર્થ કાઢવાનો છે આઈ વિલ ગો ટુ અમદાવાદ ટુમોરો હું કાલે અમદાવાદ જઈશ આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો હું કાલે ક્રિકેટ રમીશ આઈ વિલ બીકમ અ ટીચર વેન આઈ ગ્રો અપ જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે હું ટીચર બનીશ આઈ વિલ નેવર ફર ગીવ યુ હું ક્યારેય તમને નહીં ભૂલું આઈ વિલ ઓલવેઝ હેલ્પ યુ હું હંમેશા તમને મદદ કરીશ આ રીતના યોગ્ય અર્થવાળા વાક્ય છે વીલ વડા પ્રવેણા જે આપણે ભવિષ્યકાળની વાત કરતા હોય ત્યારે ઉપયોગમાં લેવાનો છે વ્હીલ તો એવા બીજા પણ વાક્ય આપ્યા છે જેમાં કીધું છે કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ ધ ગીવન સેન્ટેસિસ કાંઈક વાક્યમાં ખોટું છે મેક ચેન્જીસ એન્ડ રાયટ ધ કરેક્ટ વન્સ ઇન ધ સ્પેસ ગીવન બિલો બરાબર વાક્યની અંદર ફેરફાર કરીને યોગ્ય અર્થનો નીકળતો હોય એવી રીતના વ્હીલ લગાડીને બરાબર આપણે અથવા તો યોગ્ય અર્થ નીકળતો તેવી રીતના વાક્ય છે એ બનાવવાના છે તો એવા વાક્ય લખવાના છે પછી રાઈટ અફ ફ્યુ સેન્ટન્સીસ અબાઉટ ન્યુ થિંગ્સ યુ વિલ ડૂ ઇન ધ નેક્સ્ટ યર જેમ કે એક કઈ પૂછે આઈ વિલ સ્ટડી હાર્ડ કે એવા અમુક વાક્ય લખો જે તમે ન આવતા નવા વર્ષની અંદર બરાબર તમે કરવાના હોય બરાબર તો વિલ વડે આપણે લખી શકીએ પછી ટેલ સમથિંગ ગુડ ટુ ધ પીપલ ફોલોઈંગ પીપલ બરાબર કાંઈક તમે જે કહેવા માગતા હોય સામેની વ્યક્તિને સારું કહેવા માગતા હોય તો એ વસ્તુ છે જેમાં એ કંઈ પૂછે બેસ્ટ ફ્રેન્ડ એટલે આઈ વિલ ઓલવેઝ હેલ્પ યુ પાકો મિત્રો હોય તો તમે એમ કહો કે હું તને હંમેશા મદદ કરીશ તો એવા જે વાક્યો છે અમુક પેરેન્ટ્સને લગતા ટીચરને લગતા અને સિસ્ટરને લગતા લખવાના થાય પછી ખાલી જગ્યામાં કાઉસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને વિલ વડે વાક્ય ભવિષ્યકાળની અંદર બનાવવાના છે એ જ રીતે એના પ્રશ્નાર્થ વાક્ય ખાલી જગ્યાના જે ક્રિયાપદ છે એના આધારે બનાવવાના થશે બરાબર અને પછી આપેલા વાક્ય છે એ ગુજરાતીમાં આપેલા છે તેને અંગ્રેજીમાં કન્વર્ટ કરવાના છે તો એટલા આપણે જવાબો જોઈ લઈએ બરાબર પછી આગળ વધીએ કે આના જવાબો શું થશે બરાબર તો સાદો ભવિષ્ય કારણે લગતા જે વાક્યો છે એ બનાવવાના હતા એમાં આય પછી ગો ઉપરથી બનાવવાનું હતું આય ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ ટુમોરો આઈ વેન ટુ ગો સ્કૂલ ટુમોરો એવું વાક્ય આપેલું હતું એને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવો આ છે ભૂતકાળની અંદર છે એને ભવિષ્યકાળમાં લખવું તો શું લખશું આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ ટુમોરો બરાબર હું કાલે સ્કૂલ જઈશ બરાબર ઓલો હતો ગયો હતો એવું હતું આમાં જઈશ પછી બીજું છે આઈ વિલ પ્લેડ ક્રિકેટ ટુમોરો હું ગઈ કાલે બરાબર ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો માં વિલ પ્લેડ છે એ ખોટું કહેવાય વ્હીલ પ્લે આવે ભૂતકાળ નથી દર્શાવવાનું ભવિષ્ય દર્શાવવાનું એટલે વિલ પ્લે લખવું પડે બરાબર આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો હું ગઈકાલે ક્રિકેટ રમવા જઈશ આઈ વિલ બ્રશ માય ટીથ એવરી ડે એનો એવરી ડે ડેની જગ્યાએ ટુમોરો આવે કરવાની જે વ્યક્ વસ્તુ છે એ આવતીકાલે કરીશ એમ કહેતા હોય ને આપણે તો ટુમોરો લખવું પડે તો આઈ વિલ બ્રશ માય ટીથ ટુમોરો એમ આવતીકાલે કરીશ બ્રશ આવતીકાલે મારા દાંતની અંદર બ્રશ કરીશ એમ આઈ વિલ વર્ક હાર્ડ બરાબર આઈ વિલ વર્ક હાર્ડ એમાં ઈડી ભૂતકાળ નહીં નહીં બરાબર આઈ વિલ વર્ક હાર્ડ આવું આવશે કે હું ખૂબ જ મહેનત કરીશ પછી રાઇટ અ ફ્યુ સેન્ટેન્સીસ છે એમાં એક્ઝામ્પલ હતું આઈ વિલ સ્ટડી હાર્ડ હું ખૂબ જ વધારે મહેનત કરીશ આવા બીજા વાક્ય લખવાય તો શું લખશું તો કે આઈ વિલ પર્ચેસિસ ન્યૂ વોચ હું નવી ઘડિયાળો ખરીદીશ ઘડિયાળ ખરીદીશ પછી આઈ વિલ ગોટ ઓન ટ્રીપ વિથ માય ફેમિલી હું મારા પરિવાર સાથે બહાર ફરવા જઈશ આઈ વિલ રીડિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હું રસપ્રદ વાર્તાઓ વાંચીશ પછીનો છે એમાં આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ઇફર્ટ્સ એટલે કે હું મારા બધા જ પ્રયત્નો માટે આ બધી જ મહેનત લગાડી દઈશ પછીનો જે વાત કરીએ છીએ એમાં ટેલ સમથિંગ ગુડ ટુ ધ ફોલોઇંગ પીપલ હતી કે અમુક વ્યક્તિઓને તમે સારી વાત કહેવા ઈચ્છતા હોય તો શું કહી શકો છો જેમ કે એક એક્ઝામ્પલ આપેલું હતું બેસ્ટ ફ્રેન્ડ તેના માટે શું કહો હતો કે આઈ વિલ ઓલવેઝ હેલ્પ યુ હું તમને હંમેશા મદદ કરીશ પેરેન્ટ્સ માટે કહેતા હોય તો આઈ વિલ ઓલવેઝ ટેક કેર બરાબર હું તમારી હંમેશા કાળજી લઈશ ટીચર કહેતા હોય તો આઈ વિલ ઓલવેઝ લર્ન બરાબર હું તમારી પાસેથી હંમેશા શીખીશ સિસ્ટરની વાત કરતા હોય તો આઈ વિલ ઓલવેઝ લવ યુ હું હંમેશા તને પ્રેમ કરીશ બરાબર તો આ રીતના વાક્ય છે એ લખી શકો પછી ફિલ ઇન ધ ધ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ સાચો શબ્દ દ્વારા તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જેમ કે ખાલી જગ્યા ગો ટુ ધ ઝૂ નેક્સ્ટ વીક તો આઈ વિલ ગો બરાબર ભવિષ્યની વાત કરતા હોય તો આઈ વિલ ગો ટુ ધ ધુ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે પ્રાણી સંગ્રહની મુલાકાત લઈશ આઈ વિલ પાસ ધ એક્ઝામ નેક્સ્ટ મંથ આવતા મહિનામાં હું મારી પરીક્ષા પાસ કરીશ આઈ વિલ વર્ક હાર્ડ નેક્સ્ટ યર હું આવતા વર્ષે ખૂબ જ મહેનત કરીશ ફ્રેન્ડ્સ વિલ કમ ટુ માય હાઉસ ટુમોરો મિત્રો આવતીકાલે મારા ઘરે આવશે આઈ વિલ વિઝિટ અ મ્યુઝિયમ નેક્સ્ટ યર હું મ્યુઝિયમને આવતા વર્ષે મુલાકાત લઈશ પછી યુઝ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ટુ ફ્રેમ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન કરવાના છે યુ અને કમ દ્વારા તો વિલ યુ કમ વિથ મી એમ લખી શકીએ બરાબર શું તમે મારી સાથે આવી શકો છો વિલ હર ટેલ ધેટ આઈ એમ કમિંગ શૂન બરાબર હર ને ટેલ દ્વારા શું બન્યું વિલ હર ટેલ ધેટ આઈ એમ કમિંગ શૂન કે હું પછી આવી શકું છું બરાબર એવું તેમણે તેણીને કહ્યું વિલ યુ હેલ્પ મી બરાબર ને હેલ્પ ઉપરથી બનશે વિલ યુ હેલ્પ મી શું તમે મને મદદ કરી શકો છો વિલ યુ પ્લે વિથ મી શું તમે મારી સાથે રમી શકો છો વિલ સ્ટોપ ટ્રબલિંગ મી પ્લીઝ શું તમે મને અડચણ અનુભવ અર્જન કરવાનું બંધ કરી શકો છો એમ મહેરબાની કરીને પછી ટ્રાન્સલેટ કરવાનું હતું બરાબર ઇંગ્લિશ વાક્ય ની અંદર ગુજરાતીમાંથી હું કાલે સાડે જઈશ તો આઈ વિલ ગો ટુ સ્કૂલ યસ્ટર્ડે બરાબર હું કાલે સાડે જઈશ તો આઈ વિલ ગો ટુ સ્કૂલ યસ્ટર્ડે બીજો તો ભારત આવતા વર્ષે ચંદ્રયાન મોકલશે તો ઇન્ડિયા વિલ સેન્ડ અ લ્યુનર સ્પેસક્રાફ્ટ ઓન નેક્સ્ટ યર ત્રીજું છે વિરાટ આવતા મહિને જન્મદિવસ ઉજવશે તો વિરાટ વિલ સેલિબ્રેટ હિસ બર્થ ડે ઓન નેક્સ્ટ મંથ ચોથું છે તે મને ગિફ્ટ આપશે તો હી વિલ ગીવ મી અ ગિફ્ટ પાંચમું છે મારા પપ્પા નવું બાઇક ખરીદશે તો માય ફાધર વિલ બાય એ ન્યૂ બાઈક બરાબર આ રીતના ગુજરાતીનું ઇંગ્લિશ વાક્ય કરવાનું છે પછીનો જે સેક્શન છે એના વિશેની ચર્ચા કરીએ આ પ્રશ્નો ક્યાં ક્યાં આવે છે એના પછીનો જે ભાગ આવે છે એમાં યસ્ટરડે અને પાસ્ટની વાત કરેલી છે બરાબર એક વાર્તા આપેલી છે એ વાર્તા ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે તો વાર્તા એ રીતની છે કે વન્સ ધેર લિવડ અન આર્ચર ઇન સ્વિટ્ઝરલેન્ડ હિઝ નેમ વોઝ વિલિયમ ટેલ એક વખત એક આર્ચર એટલે કે બાણાવાળો જે બાણાવાળી હોય એ સ્વિટ્ઝરલેન્ડની અંદર રહેતો હતો એનું નામ હતું વિલિયમ ટેલ હી બિલીવ ઇન સેલ્ફ રિસ્પેક્ટ એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ તે પોતાની જાતને અને પોતાના આત્મવિશ્વાસ પર ખૂબ જ નિર્ભર હતો વાઇલ હી વોઝ પાસિંગ થ્રુ એ સ્ટ્રીટ વિથ હિઝ સન ધ સોલ્જર્સ ટોપ ટીમ જ્યારે તે એક શેરીમાંથી નીકળે છે તેમના બાળક સાથે ત્યારે એક જવાન છે તેને રોકે છે તે ઓર્ડર ઇમ ટુ સેલ્યુટ ટુ એ હેટ ઓન અપોલ ત્યાં એક ખંભા ઉપર બરાબર એક સ્તંભ ઉપર સ્તંભ ઉપર ટોપી હોય છે તેને સલામ કરવાની તે હુકમ કરે છે ધ હટ બિલોંગ ટુ ધ ન્યૂ રૂલર ગ્લેશિયર જે ટોપી હતી એ નવા રૂલર ગ્લેશિયરની હતી ઇ રૂ રિફ્યુઝ ટુ ઓબે તેને આજ્ઞાનું પલંગનો ઇનકાર કરી દીધો સોલ્જર ટુ કિમ ટુ ગ્લેશિયર ગ્લેશિયર જે રાજા જે છે બરાબર એની પાસે લઈ જાય છે જવાન છે એ

તે તેના બાળક સામે હસતા મૂકે અને એકદમ સીધા દ્રષ્ટિએ જોઈ રહ્યો વિલિયમ ટેલ લુક ટુ કેન એરો એન્ડ ઇન ધ સેકન્ડ ઓર ટુ ઇ ટોર ધ એપલ ઇન ટુ ટુ વિલિયમ ટેલ જે બાણાવડી છે તેને હાથમાં એરો લી એટલે કે તીર લીધું અને એક કે બે સેકન્ડ થઈ ત્યાં તો તેને સપ વર્જનના બે કટકા કરી દીધા ઓલ ધ પાસર બાય વુ ટેન્સ

અને ત્યાર પછી એની અંદર રહેલા જે ક્રિયાપદો છે એના ભૂતકાળના રૂપ આપેલા છે અને એના આધારે એ કોને આ ક્રિયા કરતા જાણે છે એ લખવાનું થશે બરાબર પછી લેટ્સ પ્લે એવો એક સંવાદ આપેલો છે કે તમારા શિક્ષક કંઈક ગેમ રમાડે છે તો એની અંદરનો સંવાદ છે વર્ગની અંદરના વિદ્યાર્થી કહે છે ડી ડી ડાન્સ તો તેને જુનાર કહે છે નો હિડી ડન્ટ તે ડાન્સ કરી શકે તો કે ના તે નથી કરી શકતો વર્ગના અંદરના કે ડીડી જમ્પ તેને જોનાર વિધે કે યસ સીડી એટલે તે કૂદકા મળી શકે તો કે હા તે કૂદકા મારી શકે છે એટલે ધારણા કરે છે ને પછી જવાબ આપે છે એ જ રીતના ગઈકાલે તમે જે ક્રિયાઓ કરી હતી એની યાદી છે એ રજૂ કરી છે ત્યાંથી વાંચવાની છે બરાબર યસ્ટરડે એટલે કે ગઈકાલે તો કે આઈ હું આઈ પ્લેડ એટલે હું રમ્યો હતો આઈ સેંગ એટલે હું ગાયો હતો હી વી વ્રોટ એટલે અમે લખ્યું હતું તે સ્પોક એટલે તેઓ બોલ્યા હતા ટુડે જે કરતા હોય એમાં આઈ પ્લેટ તો હું રમું છું બરાબર આઈ સિંગ હું ગાઉં છું વી વ્રાઈટ અમે લખીએ છીએ તે સ્પીક એટલે તેઓ બોલે છે તો એવી જ રીતની પ્રવૃત્તિઓ જે છે એનો ઉપયોગ કરીને પાંચ વાક્ય બનાવવાના છે ઉદાહરણ તરીકે આઈ વોચ હું ટીવી જોઉં છું તેવા બીજા આ પાંચ ક્રિયાપદોના આધારે એ ગઈકાલે બનેલી પ્રવૃત્તિ બરાબર અને દરરોજ તમે જે પ્રવૃત્તિ કરો છો એ આ ક્રિયાપદના આધારે બનાવવાની થાય બરાબર તો એટલા જે પ્રશ્નો છે એના પ્રશ્નોના જવાબ જોઈ લે કે એમાં પ્રશ્નના જવાબ શું આવી શકે છે પછી આગળ વધીએ તેમાં યસ્ટન પાસ્ટનો જે ભાગ છે એમાં આપણે વાર્તા વાંચી લીધી છે વાર્તા ઉપરથી જવાબ જે લખવાના છે એની વાત કરી દઈ ખાલી જગ્યા ઇઝ એન આર્ચર વિલિયમ ટેલ હતો એ બાણીઓ હતો તો વિલિયમ ટેલ ઇઝ એન આર્ચર ગેસિયર વોઝ ખાલી જગ્યા તો ગેસિયર વોઝ અ સોલ્જર બરાબર ગેસિયર જે હતો એ સોલ્જર હતો વિલિયમટેલ એન્ડ હિસન વોર બ્રેવ ટ્રુવર ફોલ્સ વિલિયમસન અને તેનો બાળક હતો એ બહાદુર હતો તો કે આ સાચું છે બરાબર ટ્રુ આવશે હુ વોસ ઇમ્પ્રેસ્ડ બરાબર કોણ છે એ પ્રભાવિત થયું હતું તો કે ગેસિયર વોસ ઇમ્પ્રેસ્ડ ગેસિયર છે બરાબર જે સોલ્જર હતા તે બધા ઇમ્પ્રેસ્ડ થઈ ગયા હતા બરાબર તેનો જે રાજા કહેવાય સોલ્જરનો એ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયો તો એટલે કે પ્રભાવિત થઈ ગયો તો ક્રિયાપદ ભૂતકાળના રૂપ લખવાના હતા એ ભૂતકાળના રૂપ ઉપરથી કોણ એ ક્રિયા કરે છે એ કહેવાનું હતું લ્યુડ તો એના આર્ચર બરાબર એ આર્ચર છે એ લ્યુડ ત્યાં રહેતો હતો સ્ટોબ્ડ સ્ટોબ્ડ કોના માટે વપરાણ હતું કે સોલ્જર માટે બરાબર સોલ્જર છે એ કહે છે સરપ્રાઇઝ છે ઓલ ધ પાસર બાય એટલે કે ત્યાંના જે કંઈ લોકો છે ત્યાંથી નીકળતા હતા એ બધા સપ્રાઇઝ થઈ ગયા હતા પછી સ્માઇલ્ડ તો હિસન છે એની સામે સ્માઇલ કરતો હતો ટોર તો વિલિયમ ટલ છે એને એ તીર દ્વારા તે કટકા કરી નાખે છે સફરજનના વિલિયમ એટલે સોલ્જર માટે વપરાય છે બરાબર ટૂંક ત્યાર પછીના જે પ્રશ્ન છે એમાં ગઈકાલે બનેલા ક્રિયાપદના વાક્ય બનાવવાના હતા એક્ઝામ્પલ આપ્યું હતું આઈ વોચ ટીવી એ રીતના તમે કહી શકો આઈ સેંગ અ સોંગલ ગીત ગાયું હતું બરાબર આઈ વૉક્ડ ફાસ્ટ ટુ કિલોમીટર યસ્ટરડે ડે કાલે ઝડપથી બે કિલોમીટર ચાલી ગયો હતો આઈ એટેન એપલ મેં સફરજન ખાધું હતું આઈ રોડ અ બિગ વેહીકલ બરાબર મેં મોટું વાહન છે બરાબર એ ચલાવ્યું હતું આઈ કોલ્ડ હિઝ ફ્રેન્ડ યસ્ટરડે મેં કાલે ગઈકાલે તેમના મિત્રને કોલ કર્યો હતો બરાબર બોલાવ્યો હતો દરરોજ જે પ્રવૃત્તિ કરીએ તેના વિશે વાક્ય બનાવ એના એક્ઝામ્પલ છે આઈ વોચ ટીવી હું દરરોજ ટીવી જોઉં છું આઈ સિંગ સોંગ હું ગીતો ગાઉં છું આઈ વોકડ સમ સ્ટેપ આફ્ટર ડિનર હું રાતના જમ્યા પછી થોડાક પગલાં ચાલું છું આઈ સેલ વેજીટેબલ ઓન ધ માર્કેટ હું બજારની અંદર શાકભાજી વેચું છું આઈ ટીચ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હું રસપ્રદ વાર્તા ભણાવું છું બરાબર આઈ ગો ટુ ગાર્ડન હું બગીચામાં જાઉં છું તો એ જે રોજિંદી જીવનમાં ઘણી બધી ક્રિયાઓ થતી એમાંથી કોઈ પણ વાક્ય તમે બનાવી શકો બરાબર ચલો એના પછીનો જે વિભાગ આવે છે એમાં જે પ્રશ્નો છે એ બધા ચર્ચા કરી લે વાર્તા છે એ સમજી લે પેલા વન્સ ધેર વોઝ એન એલિફન્ટ એક વખત એક હાથી હતો પીપલ કોલ્ડ હિમ મોટું લોકો તેને મોટું કહેતા હી હેડ અ ફ્રેન્ડ તેને એક મિત્ર હતો હી વોઝ અ રેડ તે ઉંદર હતો ઇઝ નેમ વોઝ છોટું તેનું નામ છોટું હતું બહુ જ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ બંને છોટું અને મોટુંને તરવાનું ખૂબ ગમતું હતું વન ડે મોટું વોક ટુ ધ રિવર એક દિવસ મોટું છે એ રી નદી પાસે ચાલતો હતો એન્ટર ધ વોટર તે નદીની અંદર એટલે કે પાણીમાં અંદર પ્રવેશ કરે છે પ્રવેશ કરતો હતો હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ તે ઘણો બધો સમય સુધી તરવાનો આનંદ માણ્યો હતો તે છોટું ઓલ્સો અરાઈવ દેટ પછી છોટું ત્યાં પણ આવ્યો હતો છોટું જોઈન્ટ વિથ મોટું છોટું એ મોટું સાથે પોતે એકબીજા મળ્યા હતા ધે ઇ સ્વિમ ફોર અ લોંગ ટાઈમ તેઓ બંને ખૂબ જ લાંબા સમય સુધી તર્યા હતા ધેન ધ ઇવેન્ટ ટુ હોમ ઇન ધ ઇવનિંગ પછી તેઓ બંને સાંજના સમયે ઘરે ગયા હતા તો એના આધારે જે પ્રશ્નો છે એ વાર્તાના આધારે પ્રશ્નો છે એ સમજ બરાબર જવાબ આપવાના છે એવી જ રીતના બીજી એક વાર્તા છે બરાબર વાક્યો આપેલા છે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન એક વખત એક ગામની નાના ગામમાં એક પર્વત હતો ધ નેમ ઓફ વિલેજ એ વોઝ રામપુર એક ગામનું નામ હતું રામપુર ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ રામપુર આજુબાજુ રામપુર ગામની આજુબાજુ એ ખૂબ જ મોટું જંગલ હતું પીપલ ઇન રામપુર વોર હેપી રામપુરના લોકો છે ખૂબ જ ખુશ હતા તે વર્ક હાર્ડ એન્ડ ગ્રી ગ્રો ગુડ ગ્રોપ ગુડ ક્રોપ્સ તેઓ ખૂબ જ મહેનતું હતા અને સાથે સારા પાકો છે એ ઉગાડતા હતા તો એના આધારે પણ પ્રશ્નનો જવાબ આપવાનો છે પછી લેટ્સ રિમાઇન્ડ કરીને આવ્યું છે જે અગાઉ આપણે વાત કરી દીધી છે બરાબર અગાઉના ઘણા વીક આવ્યા હતા એમાંનું વાલીએ જે રોબર છે એને આખી ખાલી જગ્યાઓ આપણે કરેલી છે તો એ જ ખાલી જગ્યાઓ બરાબર રિમાઈન્ડ કરી દેવાની છે તો એટલા પ્રશ્નના પહેલાં આપણે જવાબો જોઈ લઈએ બરાબર વાર્તા હતી વાર્તા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના હતા એમાં છોટું ને મોટું વાળી હતી વાર્તા હું લઉડ સ્વિમિંગ સ્વિમિંગ બરાબર મોટું લઉડ સ્વિમિંગ કોને તરવું ગમતું હતું તો મોટું લઉડ મોટું ને તરવું ગમતું હતું લવનું ભૂતકાળ લવડ થાય એન્જોઈડનું ભૂતકાળ એન્જોયડ થાય

પછી આન્સર ધ ક્વેશ્ચન ક્વેશ્ચનના આન્સર બીજા આપવાના હતા વોઝ ધ વિલેજ બિગ ધેર વોઝ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ રામપુર બરાબર તો ગામની આજુબાજુ શું મોટું હતું તો કે ગામની આજુબાજુ એક જંગલ મોટું હતું વોટ વોઝ ધેર અરાઉન્ડ રામપુર ધેર વોઝ બિગ ફોરેસ્ટ અરાઉન્ડ રામપુર આજુબાજુ એક મોટું જંગલ હતું રામપુર ગામની આજુબાજુ ઓપોઝિટ વર્ડ છે વિરુદ્ધાથી શબ્દ શેડનું શું થાય હેપી દુઃખીનું ખુશ બરાબર પછી લેટ્સ રિમાઇન્ડ કરી લઈ વાલીયાનું આપણે અલગ અગાઉ પણ કરી દીધું છે વાલીઓ વોઝ અ રબર બરાબર વાલીઓ છે એ લૂંટારો હતો એ લિવડ ઇન અ ફોરેસ્ટ તે જંગલમાં રહેતો હતો ઈ લૂંટેડ પીપલ બરાબર તે લોકોને ડૂટી લેતો હતો સો પીપલ વોર અફ્રેડ ઓફ હિમ તો લોકો છે એ ખૂબ જ તો કે ગભરાઈ જતા હતા હિસ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ તેના પરિવાર છે એ ખુશ નહોતું તેની સાથે વન્સ નારદ મુનિ પાસ થ્રુ ધ ફોરેસ્ટ એક વખત નારદ છે ત્યાંથી નીકળતા જોવા મળે છે પાસ થાય છે ત્યાંથી બરાબર ઇઝ એડવાઇઝ ચેન્જ વાલ્ય સ્લે તેની જે સલાહ છે તેનાથી વાલ્યનું જીવન છે એ બદલી જાય છે ઇવ્રોડ ધ રામાયણ પછી તે રામાયણ લખી હતી પછી ચાલો જાણીએ પૂછે લેટ્સનો ક્રિયાપદના અનિયમિત ભૂતકાળના રૂપો આપ્યા છે બરાબર તો અલગ અલગ ભૂતકાળના રૂપો આપના ખૂબ જ ઉપયોગી થશે જેમ કે ગોનું વેન્ડ થઈ શેનું સેઇડ ડૂનું ડીડ રનનું રેન મેકનું મેડ મીટનું મેટ લોસ્ટ લોસ્ટનું લોસ્ટ કોમનું કેમ બી કમનું બી કેમ બ્લોનું બ્લ્યુ બ્રિંગનું બ્રોટ બ્રેકનું બ્રોક બાયનું બ્રોટ બોટ કેચનું કોચ ડ્રોનું ડ્ર્યુ ઇટનું એટ ફ્લાયનું ફ્લ્યુ ગેટનું ગોડ હેવનું હેડ ક્નોનું ક્યુ પેયનું પેડ રિંગનું રેંગ સિંગનું સેંગ સીનું સો સીટનું સેટ સ્લીપનું સ્લેપ્ટ સ્પીકનું સ્પોક ટેકનું ટૂક તેલનું ટોલ્ડ વ્રાઇટનું વ્રોટ વિનનું વોન શર્ટનું પૂટનું પૂટ સેટનું સેટ રીડનું રીડ લેટનું લેટ હટનું હટ હીટનું હિટ કટનું કટ કોષ્ટનું કોષ્ટ બીટનું બીટ બરાબર તો આ જ કંઈ ભૂતકાળના રૂપો છે ક્રિયાપદના અનિયમિત ભૂતકાળના રૂપો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારા ધોરણમાં પણ તમને ઉપયોગી થશે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અહીં આપણે જે કાંઈ વિડીયોનો જે વીક છઠ્ઠો છે એ પૂરું થાય છે બરાબર ઇંગ્લિશ વિષયનું લગતું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જેટલા પણ વિડીયોઝ અપલોડ થાય એ તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જાય એ પણ ફ્રી ઓફ છે તો આ વિડીયોઝ દ્વારા સતતને સતત તમને જ્ઞાન મળશે બીજા વિદ્યાર્થીને પણ શેર કરજો આ વિડીયો જેથી કરીને એ પણ મહારાઓ કરતા થાય તો જોતા રહેજો વિડીયો જ્ઞાન વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ ટેક કેર